दीपक चौक प्राथमिक शाला खाते शिक्षण समिति सदस्य विजय भाई मकवाणा की सहाय थी शाला खाते ऑडियो विज्युअल रूम नो विधिवत प्रारंभ करवामां आव्यो। दीपक चौक खाते आवेला मथुरिया भाणजी अबजी प्राथमिक शाला में ऑडियो विज्युअल शिक्षण शुरू करवा माटेनो प्रेरणादायी विचार शिक्षण समिति सदस्य विजय भाई मकवाणा ने आव्यो हतो। बाद तेमणे सदस्य तरीके सरकार तरफ थी मळतुं भथ्थुं आ ऑडियो विज्युअल रूम में आपवानो सुंदर विचार कर्यो हतो, जेना अनुसंधाने ऑडियो विज्युअल रूम माटे तेमणे तेमना भथ्थामांथी रुपया 50,000 की किंमतना बे स्मार्ट टीवी शाला ने आप्या हता अने बे रूम में ऑडियो विज्युअल रूम तैयार करवामां आव्यो हतो, जेना उद्घाटन प्रसंगे शहर प्रमुख राजीवभाई पंडिया, महामंत्री योगेशभाई बदाणी, अरुणभाई पटेल, शिक्षण समितिना चेयरमैन शिशिरभाई त्रिवेदी, समय मीडियाना रमेशभाई राठौड़, शिक्षण अधिकारी योगेशभाई सहितना महानुभावों खास उपस्थित रह्या हता अने विजयभाई मकवाणाना प्रेरणादायी विचार ने आवकारी रूमनू रिबीन कटिंग करी ऑडियो विज्युअल रूम ने खुल्लो मुकवामां आव्यो हतो। तदउपरांत रूमना चित्र पेंटिंग माटे शाळाना शिक्षक अभयसिंहभाई द्वारा रुपया 50,000 તેમ જતીનભાઈ દ્વારા શાળામાં અભ્યાસ માટે અને અન્ય દાન માટે આપેલા દાન બદલ તેમનું પણ મહાનુભાવોના ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું। ભારત માતા કી જય, ભારત માતા કી જય। રાજુભાઈ अभयसिंह भाई ने बोला उत्तराधिकारी रिश्ते से नहीं योग्यता से चुना जाता है, शौर्य के लिए और न्याय के लिए। पृथ्वीराज चौहान का दिल्ली के सिंहासन पर राज्याभिषेक किया जाता है। मेरे नाम का तेज और मुझ पर ही चल रहा है। दाइस पर उपस्थित मेहमानों की हाजरी में भारत माता नु पूजन करी अने कार्यक्रम की शुरुआत करीशु। क्यारे नथी बन्यो के अमारा शिक्षण समिति ना सदस्य द्वारा शाला ने एक सरस मजानो विचार आपी अने बाळकोना भविष्य माटे एने सरस मजाना ऑडियो विज्युअल रूम नी शुरुआत करवा माटे पहल करी छे। एना मन में आज आ कार्यक्रम है अमरा वड़ील अने एम कही के घना बदा रीते अमने मददरूप थाय सेवा श्री रमेश भाई राठौड़ साहब, विद्याबेन मकवाणा, वार्ड प्रमुख उदय भाई बोरीसागर, राजू भाई उपाध्याय, संजय भाई परमार, नलिन भाई पटेल, सदस्यों ना नाम लगभग बदाना हूँ ले क्योंकि अमरु प्राथमिक शिक्षण मैं आ शाला में पूरु करेलू है એટલે આ મારી એક તો માતૃસંસ્થાની ભાવના આ સાથે આ શાળામાં જોડાયેલી છે કે મથુરિયા ભાણજી અબજી આ શાળાનું નામ કેમ છે તો જે તે સમયે સથરાના એક દાતા છે તળાજા પાસે સથરા ગામ છે જૈન પરિવારના ત્યારે એમણે એસબીઆઈ ત્યારે આપણી સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર અને મેનેજર સાહેબની પૈસાની થેલી ઘરે દેવા ગયા ત્યારે ભાણજી દાદા એવું કીધેલું કે મારા પિયરની સાથે ગયા એટલે પછી આ વિસ્તારમાં એ શાળા નથી એવું એમનું સજેશન દેતા કે આપણા રાજવી પરિવારે બાકીના 35,000 રૂપિયાનું અને આપણા અધ્યક્ષ સાહેબ જે અત્યારે છે રાજીવભાઈ પંડ્યા સાહેબ એમણે પણ આ સ્કૂલમાં અમે આભાર
સૌનું સ્વાગત પણ કરું છું અને એક સ્કૂલમાં એક મને નવો વિચાર આવ્યો તમારા બધાના સાથ સહકારથી અને તમારા બધાના યોગદાનથી તમારા બધાના વિચારથી મને આવો વિચાર આવ્યો છે અને આપણે લગભગ 3 વર્ષની અંદર આ સ્કૂલને કે આપણે આદર્શ સ્કૂલ કરવી છે એવો મને વિચાર આવ્યો છે અને આપ સૌનો મારા સહકાર પણ જોશે આમાં અને આ સહકારથી તમે મારા એક કોલથી તમે આવ્યા છો એ બદલ પણ આપ સૌનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું વંદે માતરમ ભારત માતા કી જય રત્નાકરા દ્યોત પદામ હિમાલય કિરીટીનિમ બ્રહ્મર્ષિ રાજર્ષિ રત્નાઢ્યામ વંદે ભારત માતરમ જે ભારત માતાના રત્નાકર સમુદ્ર પાદ પ્રક્ષાલન કરે છે હિમાલય જેનો મુકુટમણિ છે અને અમારા ભાજપના કાર્યકર્તા જેવા રાજર્ષિઓ અને તમારા જેવા શિક્ષક જેવા બ્રહ્મર્ષિઓ જેના સંતાનો છે એવી ભારત માતાના ચરણોમાં સાદર પ્રણામ. આજના આ એક અતિ સુંદર અને એક ભાવનાત્મક કાર્યક્રમમાં ઉપસ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ભાઈ શિશિરભાઈ, મારા સાથી મહામંત્રી અને જેઓ નખ શિક્ષક છે એવા શ્રી અરુણભાઈ પટેલ, શ્રી યોગેશભાઈ બદાણી, ડેપ્યુટી ચેરમેન રાજદીપસિંહજી, શાસન અધિકારી યોગેશભાઈ, અમારા ઉપાધ્યક્ષ બેન વિદ્યાબેન, વડીલ અને આ વિસ્તારના વાલી અમારા રમેશભાઈ, વોર્ડ પ્રમુખ ઉદયભાઈ, અમારા હિતેશભાઈ એસબીઆઈના અધિકારી હિતેશભાઈ, અમારા એક્સલના સુમિટોમોના બંને અધિકારીઓ ભાઈ પાઠકજી, વનરાજસિંહજી, આ શાળાના આચાર્ય દિનેશભાઈ, શિક્ષણ સમિતિના સર્વે સાથીઓ ભાઈ નલિનભાઈ, ભાઈ દિલીપભાઈ, બધાના નામ લઈ શકાય એટલા મિત્રોને પરિચિત છીએ આપ સૌ ભાઈઓ બહેનો. ખૂબ એક સરસ ભાવનાત્મક પ્રસંગ એટલા માટે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી એની વિચારધારાના કેન્દ્રમાં એ એકાત્મ માનવવાદ અને છેક છેવાડાના માનવીનો વિકાસ એટલે અંત્યોદય. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ એટલે મોટા ભાગે શોષિત, પીડિત, વંચિત, દલિત જે સમાજ છે એના મોટા ભાગના લોકો આ શાળાઓમાં શિક્ષણ લઈને પોતાના જીવનમાં શિક્ષણના અજવાળા કરતા હોય. ભાઈ શિશિરભાઈએ કહ્યું એમ શિક્ષણ સમિતિની શાળાઓ શ્રેષ્ઠ એટલા માટે છે કે શિક્ષણ સમિતિ ભરતી કરે ને તો જે શ્રેષ્ઠ 50 શિક્ષકો હોય ને 50 લોકો લેવાના હોય તો એ 50-એ 50 પેલા શિક્ષણ સમિતિની શાળાઓમાં જ આવે. એટલે ખાનગી શાળાઓ કરતા શિક્ષણ સમિતિમાં કામ કરતા શિક્ષકો એ ખૂબ ઘડાયેલા સ્કોલર અને શિક્ષણની તમામ પદ્ધતિઓને આત્મસાત કરીને બાળકોને કેવી રીતે સરસ રીતે ભણાવવા અને એનામાં શિક્ષણ ભૂખ કેવી રીતે જગાડવી સારી રીતે જાણે. આ વખતની શિક્ષણ સમિતિ નક્કી કરતા પહેલા અમે લોકોએ વિચાર્યું, અમે પ્રમુખ મહામંત્રી બધા બેઠા હતા, અમે ક્રાઇટેરિયા અમુક નક્કી કરવા બેઠા હોય ને એટલે પહેલો ક્રાઇટેરિયા નક્કી કર્યો કે આ સમિતિ છે કે જે સમાજના ઘડતરમાં, ભાવિ નાગરિક ઘડતરમાં અને રાષ્ટ્ર ઘડતરમાં એક મહત્વનો ફાળો આપતી સમિતિ છે. એટલે આ સમિતિનો એક એક સદસ્ય હંમેશા જ્ઞાન અને અનુભવ ઉપરથી જ નીચે આવતા હોય. આદરણીય રાજીવ, ડૉક્ટર રાજીવભાઈ પંડ્યાજી, ભારતીય જનતા પાર્ટીના શહેરના બંને મહામંત્રીશ્રીઓ, માનનીય યોગેશભાઈ, માનનીય અરુણભાઈ, મંચ ઉપર આ સાઈડ ડાયસની આ સાઈડ બેઠેલા અમારા સૌ અગ્રણીઓ, મારા મોટા ભાઈ સમાન ભાઈ શ્રી રમેશભાઈ રાઠોડ, મારા સાથી ડેપ્યુટી ચેરમેન રાજદીપભાઈ, વિજુબેન અને વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા બેઠેલા મારા સાથી સદસ્યો બધા અને આપ સૌ ગુરુજનો, હું આવ્યો ત્યારે એવું વાત થતી હતી કે વિજયભાઈએ 2 ક્લાસમાં
50,000 ના ખર્ચે સ્માર્ટ ટીવી આપ્યા એવી વાત હતી, પણ આને એક જુદી દ્રષ્ટિથી જોવાનું હું આપ સૌને વિનંતી કરું છું કે મૂલ્ય અથવા વસ્તુમાં આપણે ન જઈએ તો એક કેટલો અમૂલ્ય વિચાર વિજયભાઈ આપ્યો છે એ તરફ આપણે દ્રષ્ટિપાત કરવો જોઈએ. રાજકારણ રાજનીતિ તરફ નો લોકોનો એક અભિગમ, લોકોનો દ્રષ્ટિકોણ, જોકે ઘણા વર્ષોથી જે રીતે આપણી સરકારો કામ કરી રહી છે એ જોતા એવું લાગે કે લોકોને રાજનીતિ પ્રત્યે એક ભાવ પેદા થઈ રહ્યો છે. એક સમય એવો હતો કે રાજકારણી કોકને કયો તો ગાળ દેતા હોય એવું લાગે, એના બદલે રાજનીતિના ક્ષેત્રમાં, રાજકીય ક્ષેત્રમાં જે લોકો છે, અને હું જે પાર્ટીના વિચારોથી મારું સંસ્કાર સિંચન થયું છે, પાર્ટીના એક સદસ્ય તરીકે હું ગર્વથી કહી શકું કે અમે લોકોએ એવા લોકોને રાજનીતિક ક્ષેત્રમાં મૂક્યા છે કે જેનાથી રાજનીતિ માટેનું લોકોનો દ્રષ્ટિકોણ બદલાણો છે, અને એ દ્રષ્ટિકોણ બદલાવવામાં આજે વિજયભાઈ એક અમૂલ્ય ફાળો આપ્યો, બહુ મોટું યોગદાન આપ્યું. મારી પાસે ભાઈએ સરસ મજાનું ચિત્રાંકન, એટલે બધા આખી બંને શાળાઓ સરસ મજાનું ચિત્રાંકન થવાનું છે અને સરસ મજાની બનવાની છે ભાઈ અભિષેકભાઈ અને એના સહયોગથી બીજા જયેશભાઈ. વાત એટલા માટે કરેલો છું, કોવિડના સમયમાં, કોવિડ-19ના સમયમાં ત્રણેક વર્ષ પહેલાં લગભગ અમે અહીંયાથી, હું એક અંદર અમારે જવાનું થયું, દિનેશભાઈ સાથે હતા એટલી ખબર નહીં, પણ બાળકો શું કરે છે ને કેવી રીતે શિક્ષણ મળે છે, વિજયભાઈ કામ વાત કરું છું એટલા માટે. એક ઘરમાં ખરેખર એક માતા હતી, ત્રણ કે એના છોકરાઓ હતા નાના. અમે અહીંથી પ્રેશર કરી શિક્ષકોને, તમારે વોટ્સઅપના માધ્યમથી ભણાવવું, આના માધ્યમથી, ઘણા બધા પાસે વાલીઓ પાસે મોબાઈલનો અભાવ હોય, હા ટીવી હોય શકે, પણ એ ત્યાં ટીવી વંદે ગુજરાત શરૂ હતું, હા ચેનલ 5 નંબર હતી, છોકરી 1 7માં ભણતી હતી, 1 3માં ભણતી હતી, પણ વંદે ગુજરાતની ચેનલ આવો સંદેશો પણ ત્યાં સુધી પહોંચે ગયો. ક્યારેક ને ક્યારેક શિક્ષક કંટાળો અનુભવે, કે ક્યારેક ને ક્યારેક એકના એક ધારા શિક્ષણથી બાળક પણ કંટાળો અનુભવે, ત્યારે આપણી પાસે ઓડિયો વિઝ્યુઅલ સુવિધા હોય તો એની ગરજ પૂરી પાડી શકાય.